છોડે. સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે બનેલી ઘટના જેમાં જમીન વિવાદના જૂથ અથડામણમાં એક જ પરિવારના બે વ્યક્તિઓના મોત થયા હતા. હવે તે ડબલ મર્ડર કેસમાં ફેરવાઈ ગયું છે અને રોજ તેમાં નવા ખુલાસા થાય છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં જામનગર જિલ્લાના પોલીસ વડાના અધ્યક્ષમાં SIT ની રચના કરવામાં આવી હતી અને હાલ પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા છે. કેસમાં મજબૂત પુરાવા એકઠા કરવા માટે સ્પેશિયલ FSL ની ટીમની મદદ લેવામાં આવશે. હાલ 5 આરોપી જે ઝડપાયા છે, જેમાં અમરભાઈ, હસમુખભાઈ ખાંચર, જીલુભાઈ ઉર્ફ દૂધાભાઈ અમરાભાઈ ખાંચર, મંગળુભાઈ અમરાભાઈ ખાંચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઈ ઉર્ફ ભાણભાઈ વેળાભાઈ ભાભડાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને તમામ આરોપી પકડાઈ જશે તેવી ખાતરી આપી છે. તો પોલીસે શું કહ્યું તે સાંભળીએ પહેલા. સુરેન્દ્રનગર જિલ્લાના જે ચુડા પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશન માં ડબલ મર્ડરની જે FIR દાખલ થઈ હતી, આ FIR માટે આની જે તટસ્થ તપાસ છે એટલા માટે રાજકોટ રેન્જના IGP સાહેબ શ્રી એક SIT ની જે ગઠન કર્યો હતો અને આ SIT માં સુપરવિઝન અને અધ્યક્ષ તરીકે માન્ય એ જે SP જામનગરની નિમણૂક કરી હતી. તો અત્યાર સુધીની જે પ્રોગ્રેસ છે આખા કેસની, અમે આજે 5 લોકોની જેના નામ હું આપને આપી દઉં. અમરાભાઈ હસુખભાઈ ખાચર, જીલુભાઈ ઉર્ફે દૂધાભાઈ અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજાભાઈ ખાચર અને રણજીતભાઈ ઉર્ફે ભાણભાઈ વેળાભાઈ ભાંભલા, ઇન 5 લોકોં કો જે 5 લોકો છે આને આજ અટક કર્યા છે અને આગળની જે વધુ તપાસ છે આ ચાલુ છે. અને હું આ બધા મીડિયા માધ્યમથી આ ખાતરી અપાઉં છું બધાને કે અમે લોકો સરસ રીતે, સારી રીતે અને નિષ્કાળજીપૂર્વક તપાસ કરીને અને આગળની કાર્યવાહી કરીશું. અને અમે લોકો સ્પેશિયલ પીપણી PP ની નિમણૂક કરવા માટે પણ રિપોર્ટ કરીશું. અને અત્યારે જે આખી કાર્યવાહીમાં અમે લોકો સારી રીતે બધા એવિડન્સ કલેક્ટ કરીએ આ માટે એક સ્પેશિયલ FSL ની ટીમ માટે પણ અમે લોકો ગાંધીનગર એક રિપોર્ટ કરી છે. તો સ્પેશિયલ જે FSL ની ટીમ આવશે, આ ટીમને સાથે રાખીને પછી અમે લોકો આગળની કાર્યવાહી. અત્યારે જે આરોપીને અટક કર્યા છે અને અત્યારે આની જે વધુ પૂછપરછ છે અને આને જે નિવેદનની જે કામગીરી છે આ ચાલુ છે. અને હું ફરીથી આપણે જે બીજા જે પ્રેસ કોન્ફરન્સ રાખીશું અમે આપને વિગતવાર આખી બધી ટીમ જે છે એ બનાવેલી છે અને ટૂંકા સમયમાં બધા આરોપી પકડાઈ જશે. વાત એવી હતી કે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં પરમાર પરિવાર જે હતા તેમનું જમીન બાબતે એક વિવાદ થયો હતો. અમુક લોકોએ તેમની જમીન પચાવી પાડી હતી. જ્યારે તે સમઢિયાળા પહોંચ્યા ત્યારે પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે 20 જેટલા શખ્સો આવ્યા અને તેમના ઉપર ધાર્યા વડે હુમલો કર્યો ત્યારે સગા બે ભાઈઓ અલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત થઈ ગયું. ત્યારબાદ સમાજના લોકો હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, ન્યાયની માંગણી કરી રહ્યા હતા. હવે 5 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. FIR પ્રમાણે હજુ પણ 5 લોકો પકડવાના બાકી છે, જેની હાલ શોધખોળ થઈ રહી છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.